લીલી તુવેરનું શાક એકની એક રીતથી બનાવી અને કંટાળી ગયા હોય તો તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરી દેજો. આંગળા ચાટતા રહી જશો એવું સ્વાદિષ્ટ આ શાક બને છે. તો સૌથી પહેલાં આપણે કુકર લેવાનું છે. એની અંદર આપણે 3 ચમચી જેટલું તેલ મૂકીશું, 1/2 ચમચી રાઈ અને 1/2 ચમચી જીરું મૂકીશું. ગેસની આંચ મીડિયમ રાખવાની છે. ચપટી હિંગ એડ કરી દઈશું અને 5 થી 6 નંગ આપણે મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. ત્યાર પછી એની અંદર આપણે આદું, મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું 1 ચમચી જેટલી. લસણનો ભાગ થોડો વધારે એડ કરીએ જેથી શાક વધુ સ્વાદિષ્ટ બને. 2 નાની સાઇઝની ચીની સમયે ડુંગળી એડ કરી દેવાની છે. ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધીને શેકાવા દેવાની છે. જો તમારી પાસે ઘરમાં લીલી ડુંગળી હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો. તો અહીંયા ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે તો 1/2 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી અને સરખી રીતે મિક્સ કરવાનું છે. બધું મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર 1 ચમચી બેસન ઉમેરવાનું છે. એનાથી ગ્રેવી ગાઢી બનશે અને એકદમ સરસ કોટિંગ આવશે જ્યારે આપણે લીલી તુવેર એડ કરીશું ત્યારે. પછી મિક્સ થઈ જાય એટલે 2 મીડિયમ સાઇઝના ટામેટાની પેસ્ટ કરી લીધી હતી તે પણ એડ કરી દેવાનું છે. તો એ આગળ ટામેટાને પણ એકદમ સરખી રીતે મિક્સ કરી દઈએ. એકદમ સરસ મસાલો શેકાય લગભગ 2 મિનિટ જેવું તમારે એને શેકાવા દેવા છે. તો તમે જોઈ શકો છો અહીં આગળ જે મસાલો છે તે ખૂબ જ સરખી રીતે શેકાવા માંડ્યો છે. તેલ છૂટું પડે પછી આપણે એમાં જ 1/2 કપ જેટલું પાણી એડ કરી અને ફરીથી મિક્સ કરી લઈશું. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ મસાલો શેકાઈ ગયો છે. પછી આપણે 1 કપ લીલી તુવેરના દાણા ઉમેરવાના છે, એકદમ ફ્રેશ ઉમેરવાના છે. ત્યાર પછી એની અંદર 1 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. તો બસ આટલું તમારે પાણી ઉમેરી મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી ગરમ મસાલો એડ કરી દેવાનો છે. બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. આપણે આ શાક કુકરમાં બનાવવાના છે. તો અહીંયા આગળ હવે એકદમ સરખી રીતે આ બધું મિક્સ થઈ ગયું છે. હજુ આ ગ્રેવી ગાઢી થશે એટલે હવે ગેસ કુકરનું બંધ કરી ગેસની આપણે મીડિયમ કરી 2 વિસલ વગાડી લેવાની છે. તો અહીંયા આગળ આપણી 2 વિસલ વાગી અને કુકર ઠંડુ થઈ ગયું છે. તો બસ અહીંયા આગળ આપણું લીલી તુવેરનું ગ્રેવીવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમારે ઉપરથી ફ્રેશ કાપેલા ધાણા એડ કરી દેવાના છે. તો હજુ સુધીને તમે ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, બેલ આઇકનને જરૂરથી ક્લિક કરો જેથી નવી નવી રેસીપી સૌથી પહેલાં જોવા મળશે. તો તમે પણ જોઈ શકો છો આ શાક બનીને તૈયાર છે. રોટલી, રોટલા, ઇવન તમે પરાઠા સાથે પણ ખાવાની ખૂબ જ મજા પડી જશે. તો રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો. વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધીને આવજો.